બેટા, તારી મમ્મી અંદર તારી રાહ જુએ છે. હું એક અર્જન્ટ ફોન કોલ છે એ પતાવીને આવું. બેટા તું સદા ખુશ રહે અને ક્રિસ તારું હંમેશા ધ્યાન રાખશે એની મને ખાતરી છે. હેપી મેરિડ લાઈફ રાજા. આખરે તને તારો પ્રેમ મળી જ ગયો. હવે એક મોટી પાર્ટી કરીએ. હું તારો લવ ગુરુ છું એટલે મને નહીં ભૂલતી હો. મારી પાસે તો કોઈ ઓપ્શન જ નહોતો કે હું આ લગ્ન રોકી શકું, કારણ કે શૌર્યનો જીવ જોખમમાં હતો. પણ રાધાને શું થયું હતું? એને શું કામ લગ્ન અટકાવ્યા નહીં? આપણે લોકો પર વિશ્વાસ કરવો જોઈએ, આપણે લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ, પણ એ હતે પણ નહીં. આજે ભલે તને એ વાત નથી સમજાતી ક્રિશ, પણ નજીકના ભવિષ્યમાં તને એ વાત ચોક્કસ જ સમજાશે કે તારી માં શું કહી રહી હતી. મને નથી ખબર કે મેડમને શું થયું છે. એ અચાનક મારી પાસે આવ્યા અને સેજ પર અચકાયા વગર એમણે મને એમ કહી દીધું કે મારે તારી સાથે લગ્ન કરવાનું છે. એમણે મને એક પણ વાર બોલવાનો મોકો નથી આપ્યો. એમણે મને સીધા એમના સામે જ આપી દીધા. બેટા તું ખુશ છે ને? આખરે તારા લગ્ન એની સાથે જ થયા જેને તું પ્રેમ કરે છે. તને આ બધા વિશે પહેલેથી જ ખબર હતી, તને બધી વાતની ખબર હતી, તે છતાં તે આ લગ્ન થવા દીધા? તું ચૂપ રહી કેમ? કેમ કર્યું આવું તે રાધા? તું પણ બીજા બધાની જેમ સ્વાર્થી થઈ ગઈ. ક્રિશ, ક્રિશ, તું અહીંયા એકલો ઉભો ઉભો શું વિચારે છે? ચાલ, બધા તારી રાહ જોવે છે. ચાલ. સાસુ મા, સાસુ મા, પ્લીઝ મારો હાથ છોડો. મને તમારી સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પ્લીઝ મને જવા દો. કિયારા, તારે તારે મારી વાત સાંભળવી પડશે. કિયારા, તને ખબર નથી કે મારી પરિસ્થિતિ શું હતી, અને મારે એ જાણવી પણ નથી. પ્લીઝ હવે મને કંઈ નહીં કહેતા. મારે તમારા કોઈ કારણો નથી સાંભળવા, અને મારે કોઈની દયા નથી જોઈતી. હું તારો ગુસ્સો, તારું દુઃખ સમજી શકું છું, પણ તને નથી ખબર કે મારી પરિસ્થિતિ જેવી હતી કે. અને મારી જે પરિસ્થિતિ હતી એનો શું? મારા સિવાય મારી પીડા બીજું કોઈ નહીં સમજી શકે, તમે પણ નહીં. એ હું હતી જેને તમે મંડપમાંથી બધાની વચ્ચે ઉઠાડી હતી, ને મેં જે છોકરાને પ્રેમ કર્યો એણે બધાની સામે મને રિજેક્ટ કરી, બધાની સામે મારું અપમાન થયું હતું. તો મારું દુઃખ મારા સિવાય બીજું કોઈ નહીં સમજી શકે. તને અપમાન લાગ્યું કારણ કે તારા લગ્ન ન થયા, અને મને અપમાનિત લાગ્યું કારણ કે એ લગ્ન મેં કરાવ્યા. તમને કેમ અપમાન જેવું લાગે છે? તમે તો હીરા જેવી છોકરી પસંદ કરી છે ને, તમે તો એવી વહુ પસંદ કરી છે જે બધી જ બાબતોમાં એકદમ પરફેક્ટ છે, તો તમને શું કામ અપમાન જેવું ફીલ થાય છે? તમારે તો ખુશ થવું જોઈએ ને. ના કિયારા, તને નથી ખબર કે મારા પર શું વીતી છે. તે જે ફેસ કર્યું છે ને એનાથી 100 ગણી પ્રોબ્લેમ આજે મેં ફેસ કરી છે. તમે બહુ જેવી પસંદ કરી છે તો પ્રોબ્લેમ્સ તો રહેવાના જ ને. પ્લીઝ પ્લીઝ કેરે, મને ટોળા નહીં માર. તું આ બધું કહી શકે છે કારણ કે તને ખબર નથી કે આ બધાની પાછળ કોનો હાથ છે. જે થયું એ થયું, એ બધું જાણીને મારે શું કરવું છે? મારું જીવન તો બરબાદ થઈ ગયું ને, છેવટે મેં તો મારા પ્રેમને ખોયો ને. તો શું મેં મારો છોકરો નથી ખોયો?
એ તમારી પોતાની ચોઈસ હતી અને તમારી ચોઈસ માટે તમે પોતે જવાબદાર છો. તો મને સિમ્પતિ બતાવવા માટે કે મને દયા બતાવવા માટે આ બધું કહેવાની કઈ જરૂર નથી. જુઓ, તમારા છોકરાના લગ્ન થઈ ગયા છે અને તમારી બહુ પણ તમારા ઘરે આવી ગઈ છે, તો મને આ બધી દયા દેખાડવાની કોઈ જરૂર નથી. હવે આપણે બંને એકબીજાના કોઈ નથી અને આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. ઊભી રહે કિયારા. આપણી વચ્ચે સંબંધ છે અને રહેશે. મારા છોકરાના લગ્ન ભલે થઈ ગયા હોય, પણ હજી મારી વહુ મારા ઘરે નથી આવી, અને જ્યાં સુધી તો નહીં આવે ત્યાં સુધી મને મારી વહુ નહીં મળે. મારા પર વિશ્વાસ રાખ્યા રા, તું મારી વહુ હતી અને ભવિષ્યમાં પણ બનીશ. મારા ઘરની વહુ તું જ છે અને ધેટ્સ ફાઇનલ. મને લાગે છે કે તમે એ વાત ભૂલી ગયા છો કે તમારા દીકરાને ઓલરેડી લગ્ન થઈ ગયા છે. આટલું બધું થયા પછી પણ તમે મને એમ કહો છો કે હું તમારી વહુ છું? તમને સમજાય પણ છે કે તમે શું બોલો છો? હું બધું સમજી વિચારીને જ બોલું છું કિયારા. આજે જે લગ્ન થયા એ લગ્ન હતા જ નહીં. આ બધું માત્ર રાજેશભાઈના કહેવા પ્રમાણે થયું છે. એમના કારણે આ બધું મારે કરવું પડ્યું. શું? એમણે શું કર્યું? આપ આ તમે શું બોલો છો? તારે એ બધું જાણવાની કોઈ જરૂર નથી કિયારા. અને જે પણ કંઈ થયું છે એની પરવા કરવાની પણ જરૂર નથી. બસ એટલું યાદ રાખ કે મારા ઘરની વહુ તો તું જ છે. વોટ? મેં તને વચન આપ્યું હતું ને, મને એ યાદ છે અને હું એ પાડીશ. હું તને ફરી એકવાર કહું છું કિયારા, જો મારા ઘરે કોઈ વહુ થઈને આવશે તો એ તું જ હોઈશ. બસ મને એ નહીં પૂછતી કે ક્યારે અને કેવી રીતે, પણ મારા પર વિશ્વાસ રાખ, હું તને ક્યારે પણ એકલી નહીં મૂકું. હે, દાદા બેટા, તું અજાણતા આપણા ઘરમાં કેટલા બધા દિવસો રહી, પણ મારી દીકરી બનીને એક પણ દિવસ નહીં. મને લાગે છે કે મેં મારી દીકરી જ ખોઈ દીધી હોય. હજી તો મને મારી દીકરી મળી જ છે, ને ભાગ્યે એક જ પળમાં મારાથી મારી દીકરી જ છીનવી લીધી. રશ્મિબેન, તમે એમ કેમ કહો છો કે તમે રાધાને ખોઈ નાખી? એણે લગ્ન કર્યા છે એનો અર્થ એ નથી કે બીજા બધા સંબંધ તૂટી જશે. તમે જ્યારે કહેશો કે તમને એને મળવાનું મન થાય છે, એ તમારા ઘરે દોડતી આવશે. અને રાધા બેટા,
હા માં, હું આવીશ. રાધા, ફક્ત એ માના ઘરે નહીં પણ આ માના ઘરે પણ આવીશ ને. ભૂલતી નહીં, હવે તારે બે મા બાપના ઘર છે. હા, સામે હું જરૂર આવીશ. સહન નથી થતું દાદા. બેટા, તું તું અવારનવાર આપણા ઘરે આવતી રહેજે. હો, અને મને મને ફોન કરતી રહેજે. ઓકે દાદા. બેટા હંમેશા ખુશ રહે છે. જે હોય હું તારો બાપ છું. એ નહીં ભૂલતી, તારા સુખમાં કે તારા દુઃખમાં હું હંમેશા તારી સાથે છું. તું મારી સાથે ફોન ઉપર વાત કરતી રહી છે બેટા. પછી સુખની હોય કે દુઃખની હોય, હિંમત નહીં હારતી બેટા, હિંમત નહીં હારતી. તારા પોતાના ઘરે તો આવતી જતી રહે છે. પપ્પા, આજે શું શું થઈ ગયું ને ક્રિશ? હે, તો સાંભળ્યું હતું કે એક છોકરી માટે એના મા બાપનું ઘર છોડીને એના પતિના ઘરે જવું સૌથી અઘરું હોય છે. પણ મારી તો વાત જ અલગ છે. હું મારા મા બાપના ઘરે રહી જ નથી, અને ખાસ કરીને મારી મમ્મી સાથે. હું એમની સાથે એમની દીકરી બનીને રહી જ ના શકી, એમને એક દીકરીનો પ્રેમ આપી જ ના શકી. કાનુડો ક્યારે શું ખેલ રમવાનો હોય છે એની આપણને જરાય ખબર નથી પડતી. અને જે થવાનું હોય છે એ થઈને જ રહે છે. અને આજે આજે આપણી સાથે તો કંઈક વિચિત્ર જ થઈ ગયું. આંખના એક પલકારામાં આપણો સંબંધ જ બદલાઈ ગયો. હવે આપણું શું થશે ક્રિશ? રાધા, ચૂપ રહેને. શું થયું ક્રિશ? ટેન્શન થી તારું માથું દુખે છે, હું તને સમજી શકું છું. તારા પર શું વીતતી હશે એ પણ સમજી શકું છું. અને જો તું એ જ કારણે દાદા કહ્યું ને, ચૂપ રહે, નહીં બોલ એટલે નહીં બોલ. શું થયું ક્રિશ? અત્યાર સુધીમાં
રાધાનો ગૃહ પ્રવેશ થઈ ગયો હશે નહીં? મને લાગે છે કે એ લોકો એમાં જ વ્યસ્ત થશે. ભાઈ, ગાડીમાં હજી સામાન પડ્યો છે અને ઘરેણા પણ પડ્યા છે, એ હું ગાડીમાંથી કઢાવી લઉં પછી આવું. હે પ્રતિભાબેન, તમે લોકો આજની રાત અહીંયા જ રોકાઈ જાઓ, ઘરે જશો ત્યાં સુધી થાકી જશો. આજે અહીંયા જ આરામ કરો, કાલે જતા રહેજો. ના, અમે લોકો હમણાં જ નીકળીશું. હા, અમારા માટે અમારું ઘર જ બરાબર છે. અમે આવી રહીને શું કરીશું? ચાલો આપણે આપણા ઘરે છીએ. મેમ, હવે તમે શું કરશો? તમે તમારા મા બાપની ત્યાં રહેશો કે પછી અહીંયા રહેશો? એ છોકરી, શું ગાડા જેવા સવાલો પૂછે છે? અરે કિયારા મારી દીકરી છે, તો એ અમારા ઘરે જ રહેશે ને? છેલ્લા 23 વર્ષથી મારું ઘર તારી રાહ જુએ છે બેટા. તારે આપણા ઘરે આવીને એને ઉજાડવાનું છે. મારી મીઠડી, તું એકવાર અમારા ઘરે આવીને જો, બધું બરોબર થઈ જશે. તું તો અમારા ઘરની લક્ષ્મી છે, લક્ષ્મી. હવે મારે રાત્રે ઘરમાં દીવો કરવાની જરૂર નથી, તારા રંગથી જ ઘરમાં ઉજાસ ફેલાઈ જશે. ચાલ પ્રતિભા, આપણી દીકરીને આપણા ઘરે લઈ જઈ, એનો સામાન પેક કરી. ચાલ, અરે વિચાર શું કરે, ચાલ 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 ચાલ. હા તો જો, આ લોકો શું કરી રહ્યા છે? આ લોકો આમ કિયારાને લઈને જતા રહેશે? શું કિયારા એમની સાથે જવું પડશે? શું એક જ દિવસમાં આપણે આપણી બંને છોકરીઓને કોઈ બેસીશું? બોલો ને, શું આપણે કિયારાને એમની સાથે એમના ઘરે મોકલીશું? જવાબ આપો. સાંભળો, તમે ક્યાં જાઓ છો? હશ, આવશો મેમ. તમારા નવા પપ્પા તમને ઘરે લઈ જવા માટે આટલા ઉતાવળા થઈ રહ્યા છે. અને અધુરામાં પોરું, આ તમારી દાદી, એ પણ એમના સૂરમાં સૂર પુરાવે છે. અને મેમ, તમારા જૂના પપ્પા, એ તો કઈ બોલ્યા વગર જ જતા રહ્યા. મેમ, એનો અર્થ એ છે કે એ લોકો તમને ત્યાં જવા દેશે. એ લોકોને પણ તમને ત્યાં મોકલવાનું બરાબર લાગે છે. જો મેમ, આ બધું આવું જ થયું તો તમારા ભવિષ્યનું શું? મેમ, એક વારે ઘરને યાદ કરો, એક વારે ઘરની એક ઝલક ને તમારી આંખ સામે લાવો. મેમ, પેલી રાત, જે રાત આપણે ત્યાં રોકાયા હતા, મેમ, એને યાદ કરો. યુ મેમ, એ કેવો એક્સપિરિયન્સ હતો, બાપરે. મેમ, હું છું મિલી. ઓ ગોડ, મિલી, ના, તો કેવું ઘર હતું? છી, ના.
હું એ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું, ક્યારેય નહીં. હા મેમ, હું પણ વિચાર માત્રથી જ ડરી ગઈ છું. પણ મેમ, તમારે તો ત્યાં કાયમનું જ રહેવું પડશે ને. હવે તમે શું કરશો? ક્રિશ, શ્રદ્ધા, એક મિનિટ. તમે બંને અહીંયા જ ઉભા રહો, હું આરતીની થાળી લઈને આવું છું. મને બે મિનિટ આપો, હું વિધિની તૈયારી માટે જાઉં છું. શું? ગૃહ પ્રવેશ કોનો? મમ્મીજી રાધાનો. તું ક્યારથી ઘરની વડીલ બની ગઈ છે? તને કોણે કહ્યું આ વિધિ કરવાનું? મમ્મીજી, મેં કઈ કહ્યું તને? એવું નથી મમ્મીજી, નવ દંપતી જયારે પહેલી વાર ઘરમાં આવે ત્યારે. અહી કોઈ નવ દંપતી નથી. અને કોઈ વિધિ કરવાની પણ જરૂર નથી. મારી વહુ હજી આવી નથી. જ્યારે આવશે ત્યારે હું પોતે વિધિ કરીને એને માનપૂર્વક ઘરમાં લાવીશ અને એનો ગ્રહ પ્રવેશ કરાવીશ. આ પહેલા પણ બે જણનો ગ્રહ પ્રવેશ નથી થયો ને, તો આ પણ નહીં થાય. અહીં કોઈ ચોખા ભરેલો કળશ નહીં હોય કે ના તો કોઈ કુમકુમ પગલા પાડશે. ઇઝ ધેટ ક્લિયર? અત્યાર સુધી જે થયું એ અલગ હતું, અને હવે જે થશે એ કંઈક અલગ જ હશે. હું કંઈ નથી ભૂલી, કંઈ જ નહીં. જેણે મારા છોકરા સાથે ચીટિંગ કરી, એની જિંદગી સાથે રમત માંડી, એને આ ઉર્મિલા નાળા વટી ક્યારેય નહીં છોડે. એ સમય જરૂર આવશે જ્યારે હું બધું એક સાથે સાટું વાળીશ. અત્યાર સુધી તો મેં બધું સહન કર્યું, પણ હવે નહીં. હવે એ દિવસ ચોક્કસ આવશે જ્યારે ઉર્મિલા નાણા વટી તમને બતાવશે કે કોણ છે અને શું છે. સાંભળો ને પ્લીઝ, તમે લોકોને કઈ કોને? ભાઈ, આપણે હજી ચૂપ રહીશું ને તો આપણું ખોટું દેખાશે. ચલ ફટાફટ ભરને આવી ગઈ. ક્યાં? સ્ટોપ ઈટ! તમને આ બધું કરવાનું કોણે કહ્યું? હું તમારા લોકો સાથે ક્યાંય નથી આવવાની. અરે, તો અમારી સાથે કેમ નહીં આવે? કેરા, બેટા હું તારો બાપ છું. હું જ્યાં રહીશ તારે પણ તો ત્યાં જ રહેવું પડશે ને. હા પ્રવીણ, સમજાવ એને. તો મારી મીઠડી, ચાલ પ્રતિભ સામાન લઈને ચાલ. ચાલ બેટા, ચાલ ચાલ ચાલ. અરે ચાલ ચાલ, આપણે આપણે ઘરે છીએ. આપણે ચાલ, ડાઈ દીકરી છે મારી. ચાલ ચાલો. હજુ કિયારા ક્યાંય નહીં જાય. એ અહીંયા જ રહેશે, એ અમારી સાથે જ રહેશે.
ક્રિશ, શું થયું છે? ક્રિશ, તું કેમ આમ વર્તે છે? મારી સાથે સરખી રીતે વાત કેમ નથી કરતો? થોડી વાર પહેલા પણ તું મારા પર અકળાઈ ગયો હતો, ઘરમાં પણ તું સરખી રીતે વાત નથી કરતો. શું થયું છે ક્રિશ? અને સાસુમાં મારી સાથે એવી રીતે કેમ વાત કરતા હતા? એમને કેમ એવું કીધું કે મારા લીધે તારી સાથે અન્યાય થયો છે? અમે તો શું છે ક્રેશ? બેટા, તું ખુશ છે ને? આખરે તારા લગ્ન એની સાથે જ થયા જેને તું પ્રેમ કરે છે. કેમ, શું થયું છે ક્રેશ? આજ પહેલા તો તે મારી સાથે ક્યારેય આવી રીતે વાત નથી કરી. ચિંતાનું બધું બદલાઈ કેમ ગયું? આટલું બધું કર્યું અને તું મારી પાસેથી આશા રાખે છે કે હું તારી સાથે સારી રીતે વાત કરું? મેં શું કર્યું ક્રિશ? મેં તો શું કર્યું છે? તું મારા પર આટલું બધું ભડકે છે? આટલું બધું થયા પછી પણ તું મને એમ પૂછે છે કે તે શું કર્યું? અરે તારા કારણે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ. એનો જરાય અફસોસ નથી? મેં તારી જિંદગી બગાડી. તું શું બોલે છે ક્રિશ? તું એવું નહીં વિચારતી કે મને કઈ ખબર નથી? હું બહુ સારી રીતે સમજી ગયો છું કે તું કેવી છે. કેવી છું એટલે? તું આવી બધી વાતો કરીને મને દુઃખી શું કામ કરે છે ક્રિશ? તારા મોઢેથી આવા શબ્દો સાંભળીને મને મરી જવાનું મન થાય છે ક્રિશ. મારાથી તારી આ વાતો નથી સહન થતી ક્રિશ. પ્લીઝ મને કહે ને, મેં શું કર્યું છે? આ બધું તારા કારણે થયું અને તું એમ વર્તે છે જાણે તને કઈ ખબર જ નથી. અરે તારી સાથે લગ્ન કરીને મારું આખું જીવન બરબાદ થઈ ગયું.